नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ની અંદર આપણે દ્વિઘાત સમીકરણ ની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 4.3 જોયો હતો અને ત્યાં પણ આપણે વિવેચક વિશે વાત કરી હતી। તો આ સ્વાધ્યાય ની અંદર પણ વિવેચક વિશે જ વાત કરવાની છે કે વિવેચકના આધારે આપણે બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરી શકીએ। અમે તમને આગળના સ્વાધ્યાયમાં પણ કરાવ્યું છે, એના આધારે જ આખે આખું સ્વાધ્યાય છે। તો અહીંયા પહેલા આપણે એની પ્રસ્તાવના સમજી લઈએ કે ધારો કે કોઈ પણ સમીકરણ આપણી પાસે હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, તો એના માટે વિવેચક શું થાય? તો કે વિવેચકને આપણે d થી આપી અથવા તો આવી રીતે ડેલ્ટા થી પણ ડિનોટ કરવામાં આવે છે, ઠીક છે। તો d બરાબર b² - 4ac એને શું કહેવાય છે? વિવેચક કહે છે। એટલે એના આધારે આપણે બીજના સ્વરૂપની ચર્ચા કરી શકીએ। કેવી રીતે? કે જો d ની કિંમત 0 થી મોટી આવે એટલે કે ધન આવે, ઠીક છે। d ની કિંમત કેવી છે? ધન છે, તો બીજ મળશે, વાસ્તવિક બીજ મળશે, અને બંને બીજ કેવા મળશે? ભિન્ન, એટલે કે અલગ અલગ મળશે, ઠીક છે। એટલે તમને એમ કીધું કે ભાઈ વિવેચક શોધો અને બીજ વિશે ચર્ચા કરો, તો તમારે ઇનશોર્ટ d ની કિંમત શોધવાની છે। પછી જો d બરાબર 0 આવે તો પણ બીજ મળશે, એટલે કે વાસ્તવિક બીજ મળશે, અને બંને બીજ કેવા હશે? સમાન હશે। કેવા બીજ હશે? બંને સમાન હશે। અને જો d ની કિંમત 0 થી નાની એટલે કે ઋણ મળે, ઠીક છે, કેવી મળે આપણને? ઋણ મળે છે, તો વાસ્તવિક બીજ શક્ય નથી, એટલે આપણે દાખલો આગળ ગણશું જ નહીં, બીજ શોધવાની મહેનત આપણને કરવાની રહેતી નથી। હવે ઉદાહરણ નંબર 16 ની અંદર આપણને એક દ્વિઘાત સમીકરણ આપ્યો છે, 2x નો વર્ગ - 4x + 3 = 0, અને કહ્યું છે કે આ સમીકરણનો વિવેચક શોધો અને એના બીજ વિશે ચર્ચા કરો, ઠીક છે। તો આપણે પહેલા જો આ સમીકરણ ઉપરથી આપણે પહેલા a તારવી લઈએ। જો a એટલે આનો સહગુણક, x² નો સહગુણક એટલે a બરાબર 2, b બરાબર આની નિશાની ભેગી લઈ લેવાની, b બરાબર -4, અને c બરાબર આપણને કેવા મળે છે? +3। વિવેચક d શોધીએ તો d બરાબર b² -4ac, b એટલે કેટલા છે? -4, એટલે -4 નો વર્ગ -4 ગુણ્યા a બરાબર કેટલા છે? 2, અને c બરાબર છે 3, કિંમત મૂકી દો। ચલો -4 નો વર્ગ 4 6 16, પણ +16, 4 2 8 8 3 24, એટલે -24, 16 - 24 એટલે કેટલા મળ્યા? -8 મળે છે। એટલે કે d ની કિંમત જે છે એ <0 મળે, 0 કરતા નાની મળે છે। એટલે આપણે એના બીજ વિશે શું ચર્ચા કરી શકીએ? તો ચર્ચા એટલી જ કરવાની કે વાસ્તવિક બીજ શક્ય નથી। ચર્ચા એટલે કે લાંબુ લખવાનું નથી, ઘણી વખત પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ લાંબા લખે, ચર્ચા કરો, એટલે ગણિતની અંદર શોર્ટમાં આપણે એના બીજ વિશે કહેવાનું છે કે આ બીજ ખાલી આટલા જ છે, ઠીક છે। ઉદાહરણ નંબર 17 જોઈએ, એની અંદર એક ખૂબ પ્રશ્ન છે, તો આપણે સમજી લઈએ કે એમાં શું કહેવા માંગે છે। તો કે 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવવામાં આવે છે કે જેથી બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ A અને B આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય। શું આ શક્ય છે? પહેલા તો આવો થાંભલો લાગી શકે કે નહીં એ આપણને કહેવાનું છે, જો હા તો બંને ફાટક કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ। હવે શું કીધું છે? 13 મીટર વ્યાસ વાળો એક વર્તુળ, તો આપણે પહેલા એક વર્તુળ દોરી લઈએ કે જેનો વ્યાસ કેટલો છે? 13 મીટર, ઠીક છે। એની કિનારી પર ક્યાંક આપણને થાંભલો P એવી રીતે લગાવવાનો છે, આપણે થાંભલો લગાડ્યો છે P, એવી રીતે લગાડવાનો છે કે થાંભલાના વ્યાસના અંત્ય બિંદુ, આ વ્યાસ છે, તો એના અંત્ય બિંદુએ આવેલા ફાટક, એટલે અંત્ય બિંદુ એટલે વ્યાસના અંત્ય બિંદુ એક A અને બીજો ફાટક છે B, આ A થી થાંભલાનું અંતર અને B થી થાંભલાનું અંતર જે થાય એ બંને અંતરનો તફાવત કેટલો હોય? 7 હોય। એટલે કે આપણે આજે BP, B થી થાંભલાનું અંતર છે BP અને A થી થાંભલાનું અંતર છે AP, આ બંનેનો તફાવત કેટલો મળે આપણને? 7 મળે। એવો આપણને શું આવો થાંભલો લાગશે કે નહીં લાગે એ આપણે ચેક કરવાનું છે। તો જુઓ, હવે અહીંયા આગળ અહીંયાથી થાંભલા ઉપર જે દોરીએ તો એ લંબ અંતર દોરશે, અથવા તો આ ખૂણો APB જે છે, આ આપણે એક અર્ધવર્તુળ બન્યો કહેવાય, નીચેનો ભાગ અને ઉપરનો ભાગ, તો અર્ધવર્તુળની અંદર આંતરાતો ખૂણો કેવો હોય? કાટખૂણો હોય, એટલે ત્રિકોણ APB કેવો બનશે? કાટકોણ ત્રિકોણ બનશે। ખ્યાલ આવે છે? APB કેટલો બનશે? કાટકોણ ત્રિકોણ બનશે। હવે આની અંદર આપણે AP બરાબર x ધારી લો, AP બરાબર આપણે x ધારી લઈએ, BP બરાબર કેટલા થશે? હવે જો BP બરાબર 7 + AP, AP કેટલો છે આપણી પાસે? x, એટલે 7 વત્તા x, એટલે BP બરાબર આપણો કેટલો થઈ જાય? x વત્તા 7 થાય, અને AB બરાબર કેટલા છે? 13। હવે ખૂણો APB બરાબર 90, શું કામ? તો કે એક અર્ધવર્તુળની અંદર આંતરાતો ખૂણો છે એ કેટલો હોય? કાટખૂણો હોય, માટે 90 છે,
तो त्रिकोण ए बी बी तो काटकोण त्रिकोण थी गयो। काटकोण त्रिकोण थाय माटे अहींया कने आपणे पायथागोरस नो प्रमेय लगाड़ीए एटले के ए पी नो वर्ग वत्ता बी बी नो वर्ग बराबर ए बी नो वर्ग, ए पी नो वर्ग वत्ता बी बी नो वर्ग बराबर ए पी ए बी नो वर्ग। कारण तो के पायथागोरस प्रमेय एना आधारे आपणे कही सकीए। चलो किंमत मूकीए, ए पी बराबर एक्स छे तो एक्स नो वर्ग, पी बी बराबर आपणी पासे छे एक्स वत्ता सात एटले एक्स वत्ता सात नो वर्ग, અને એ બી બરાબર આપણી પાસે છે તેર છે એટલે કે તેર નો વર્ગ। ચાલો એક્સ નો વર્ગ એક્સ વત્તા સાત એટલે એ પ્લસ બી નો વર્ગ નો ફોર્મ્યુલા એક્સ નો વર્ગ પહેલા પદ નો વર્ગ બે પદો નો ગુણાકાર ગુણ્યા બે એટલે સાત એક્સ ગુણ્યા બે એટલે ચૌદ એક્સ અને બીજા પદ નો વર્ગ એટલે કે સાત નો વર્ગ ઓગણપચાસ બરાબર તેર નો વર્ગ એકસો ને ઓગણસિત્તેર। આ એકસો ઓગણસિત્તેર ને ડાબી બાજુ લઈ આવી એટલે માઇનસ એકસો ઓગણસિત્તેર, તો એક્સ નો વર્ગ ને એક્સ નો વર્ગ બે એક્સ નો વર્ગ વત્તા ચૌદ એક્સ ઓગણપચાસ ઓછા એકસો ઓગણસિત્તેર બરાબર ઝીરો। ચાલો 49 માંથી 169 જાય એટલે માઇનસ 120, 2x નો વર્ગ વત્તા 14x માઇનસ 120 બરાબર 0। ચલો બધાને 2 વડે ભાગી દો એટલે x નો વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0। એ બરાબર આપણે હવે આના ઉપરથી પહેલા તો આપણે ચેક કરવાનું છે કે આવો થાંભલો શક્ય છે કે નહીં, જો આના બીજ મળતા હશે તો શક્ય છે ને, બીજ નહીં મળે તો નથી, એટલે આપણે એના માટે પહેલા આપણે શું શોધવું પડે, વિભેચક શોધવો પડે। તો એના માટે આપણે a બરાબર 1 લઈ લઈએ, b બરાબર 7 લઈ લઈએ અને c બરાબર માઇનસ साइट ले लिए, એટલે એના ઉપરથી વિવેચક શું મળે, વિવેચક d બરાબર b² - 4ac એટલે કે 7 નો વર્ગ - 4 * a બરાબર 1 અને c બરાબર - 60। ચલો 7 નો વર્ગ 49 અને 6 * 24 240 ઓછે ઓછે વત્તા એટલે વત્તા 240, 240 ને 49 એટલે 289 મળે। વિવેચક આપણને કેટલો મળે છે 289 which is greater than 0, શૂન્ય કરતા મોટું મળે છે। આ d જે છે વિવેચક જે છે શૂન્ય થી મોટું મળે છે એટલે આપણે એમ કહી શકીએ અહીંયા બીજ મળશે, વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે। બીજ મળે છે એટલે આપણે કહી શકીએ કે થાંભલું લગાવવું શક્ય છે। હવે લગાવવાનું શક્ય છે તો કેટલા અંતરે લાગશે એના માટે આપણે આના બીજ શોધવા પડે, તો બીજ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે જ, તો એના માટે આપણે પહેલા તો વર્ગમૂળમાં ડી શોધી લઈએ, તો વર્ગમૂળમાં ડી એટલે વર્ગમૂળમાં 289 એટલે કે 17, ઠીક છે 17 મળી ગયા આપણને। તો સૂત્ર શું હતું આપણી પાસે, દ્વિઘાત સૂત્ર x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d અપોન 2x એટલે માઇનસ b એટલે કે માઇનસ 7 વત્તે ઓછે 17, વર્ગમૂળમાં d બરાબર 17 છે ભાગ્યા 2 ગુણ્યા 1 એટલે એક વખત પ્લસ કરીએ એક વખત માઇનસ કરીએ એક વખત પ્લસ કરીએ એટલે માઇનસ 7 વત્તા 17 ભાગ્યા 2, એક વખત માઇનસ કરીએ એટલે માઇનસ 7 ઓછા 17 ભાગ્યા 2। ચલો 17 માંથી 7 જાય એટલે 10, 10 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા મળ્યા 5, અહીંયા આગળ ઓછા 7 ઓછા 17 એટલે ઓછા 24 ભાગ્યા 2, 24 ભાગ્યા 2 એટલે માઇનસ 12। હવે આ માઇનસ 12 જવાબ શક્ય નથી, શું કામ, તો કે થાંભલાનું અંતર પૂછ્યું છે, પાછું અહીંયા કે થાંભલાનું અંતર પૂછ્યું છે, અંતર ક્યારે ઋણ હોય નહીં, ઠીક છે, તો આપણે એમ કહી દઈએ કે ભાઈ આ અંતર શક્ય નથી। તો x બરાબર તો શું છે, થાંભલા a થી અંતર છે, a થી થાંભલું ફાટક a થી સોરી થાંભલાનું ફાટક a થી અંતર છે, તો થાંભલો P જે છે એ ફાટક A થી અંતર કેટલું થાય 5 મીટર થાય, અને થાંભલા B થી અંતર કેટલું થાય x વત્તા 7 એટલે 5 વત્તા 7 બરાબર 12 મીટર જેટલા અંતરે છે, આ આપણો જવાબ થાય। ઉદાહરણ નંબર 18 જોઈએ, તો ઉદાહરણ નંબર 18 ની અંદર પણ આપણને એક સમીકરણ જ આપ્યો છે, દ્વિઘાત સમીકરણ, એમ કીધું છે કે એનો વિવેચક શોધો અને એના બીજ વિશે ચર્ચા કરો અને જો બીજ શક્ય હોય તો શોધો, ઠીક છે। તો પહેલા આપણે જો 3x નો વર્ગ ઓછા 2x વત્તા 1 તૃતીયાંશ બરાબર 0, તો એના માટે સૌથી પહેલા તો a b c શોધી લેવા પડે, a બરાબર 3 b બરાબર માઇનસ 2 અને c બરાબર 1 ના છેદમાં 3, તમે એને 3 વડે ગુણીને પણ કરી શકો, મેં તારે 1 ના છેદમાં 3 લીધું છે, કઈ શા માટે લીધું છે, હવે જો d બરાબર b² ઓછા 4ac થાય, b બરાબર આપણે કેટલા છે માઇનસ 2, તો માઇનસ 2 નો વર્ગ ઓછા 4 ગુણ્યા એ બરાબર 3 અને સી બરાબર 1 તૃતીયાંશ, હવે જો આ બે સંખ્યા વ્યસ્ત હોય તો ડાયરેક્ટ જ મૂકવાની, તો પછી એવું કંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ એ જ વસ્તુ આવશે ને આપણે ઉડી જશે, માટે આપણને સહેલું રહેશે, જો 3 ઉડી ગયા માટે મેં એને ફેરવ્યા નથી, એટલે અહીંયા શું વધ્યા 4 માઇનસ 2 નો વર્ગ 4, 4 ઓછા 4 એટલે કેટલા આવ્યા જવાબ 0, બી બરાબર 0 આવે છે, 0 આવે એટલે કેવા બીજ હશે, વાસ્તવિક બીજ હશે અને સમાન મળશે, બીજ કેવા મળશે વાસ્તવિક મળશે અને સમાન મળશે, તો સૂત્ર પ્રમાણે આપણે શોધીએ, આપણે ચર્ચા કરી લીધી એના વિશે, તો હવે બીજ શોધવાના પડશે, વાસ્તવિક મળે છે એટલે શોધીએ પણ ખરા, તો x બરાબર માઇનસ b વત્તા ઓછા વર્ગમૂળમાં d અપોન 2a, ઠીક છે વર્ગમૂળમાં d બરાબર તો 0 જ થશે આપણો,
એટલે બંને બીજ શું મળશે -b / 2a અને -b / 2a આ બંને બીજ મળશે તો x બરાબર આપણે શોધી લઈએ માઇનસ ઓફ માઇનસ બી માઇનસ ઓફ બી એટલે માઇનસ ઓફ માઇનસ ટુ થાય માઇનસ બી બરાબર બી બરાબર માઇનસ ટુ છે એટલે માઇનસ ઓફ માઇનસ ટુ એસિડમાં બે ગુણ્યા ત્રણ ઓછે ઓછે વધતા અને બે બે ઉડી ગયા ઠીક છે એટલે જવાબ કેટલો મળે એક તૃતીયાંશ એટલે બંને જવાબ માઇનસ બી ભાઈ એટલે બીજ બંને શું મળે છે એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ તો નેક્સ્ટ સ્વાધ્યાયની નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.4 છેલ્લો સ્વાધ્યાય જોવાનું છે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર